Hello friends, how are you all? I hope that you are fine and at your home you are watching and learning, okay, to get your education. So in our lecture number 2 of active voice and passive voice, we have learned the rules of transformation. એટલે કે તેમાં આપણે નિયમો જોયા. હવે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે સૌથી મહત્વની જે કડી છે કે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને ડિફાઇન કરવાનો સેન્ટેન્સ, ઓકે, કે આ કયા ટેન્સનું છે. અને આ એવી વસ્તુ છે મિત્રો કે જ્યારે હું અભ્યાસ કરતો અને અત્યારે તમને હું અભ્યાસ કરાવું છું, સેમ ટુ સેમ છે. એટલે કહેવાનો મારો અર્થ એવો છે કે આ એટલી મહત્વની વસ્તુઓ છે કે તમારા લાઈફ ટાઈમ માટે સમજો તો લાઈફ ટાઈમ, અને તમારા અભ્યાસ હેતુ માટે સમજો તો અભ્યાસ હેતુ માટે, પરંતુ આ ક્યારેય ભૂલાવી ન જોઈએ. કારણ કે ધ રૂલ્સ આર નેવર ચેન્જ. આ રૂલ્સ જે છે તે ક્યારેય બદલવાના નથી મિત્રો, આ જેમના છે તેમ જ રહેવાના છે. તેથી આને વ્યવસ્થિત મગજમાં બેસાડજો, અને જેવી રીતના અહીં રાઇટિંગ કરેલું છે તેવી જ રીતના હું આશા રાખું છું કે આપ સૌ આપની નોટબુકમાં નોંધી લેશો. સો લેટ્સ પ્રોસીડ કી ટુ પેસિવ કન્સ્ટ્રક્શન. પેસિવ વોઇસની ચાવીઓ કેટલી અભ્યાસ કરવાની છે તો 11, વન બાય વન આપણે અભ્યાસ કરતા જશું. સમજાવતો જઈશ. લુક એટ ધ બોર્ડ. ફર્સ્ટ વન, સિમ્પલ પ્રેઝન્ટ, એટલે કે સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળમાં શું હોય મિત્રો? સાદા વર્તમાનકાળમાં V1 ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા ક્રિયાપદનું S કે ES વાળું રૂપ, થર્ડ પર્સન સિંગ્યુલર જો આપેલું હોય આફ્ટર સબ્જેક્ટ કરતા પછી તરત જ, ઓકે, તો શું કરવાનું છે? પેસિવ વોઇસમાં PV મતલબ પેસિવ વોઇસ, તો ટુ બીના રૂપ વર્તમાનના MER ની સાથે કમ્પલસરી અહીં V3 હોય જ, ઓકે. ટુ બીના રૂપો સાથે V3 કમ્પલસરી હશે અને હશે જ. આફ્ટર દેટ, જો નેગેટિવ અથવા ઇન્ટ્રોગેટિવમાં ડુ કે ડઝ હોય, સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદા વર્તમાનના નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અથવા ડઝ આપેલું હોય, સાથે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય, ત્યારે પણ આ રૂલ જે છે તેમ જ રહેશે. ડુ ડઝ નીકળીને MER થઈ જશે વચન મુજબ, એકવચન બહુવચન મુજબ, અને સાથે V3 કમ્પલસરી. V3 શું છે? તો કે V3 પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને ગુજરાતીમાં તમે લોકો ઓળખો છો ભૂતકૃદંત તરીકે, ઓકે. નંબર સેકન્ડ, સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે V2 અથવા ડીડ પ્લસ V1 જો આપેલું હોય, તો પેસિવ વોઇસમાં શું કરવાનું છે? તો ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ વર પ્લસ V3. અહીં ટુ બીના વર્તમાનના રૂપો હતા, અહીં ટુ બીના ભૂતકાળના રૂપો આવશે. નંબર 3, સિમ્પલ ફ્યુચર એટલે કે સાદો ભવિષ્યકાળ. એકદમ ઇઝી છે મિત્રો સાદો ભવિષ્યકાળ તમારા માટે. તો તે જ રીતે આપણે સાદા ભવિષ્યકાળમાં આવશે સેલ અથવા વિલ, જેને તમે મોડલ ઓક્ઝિલરી તરીકે ઓળખો છો, ઓકે. તો તે મોડલ ઓક્ઝિલરીમાંથી સેલ વિલની સાથે અહીં આપેલું છે V1. તો V1 આપેલું હોય ત્યારે શું કરવાનું છે? તો કે સેલ વિલનું સેલ વિલ જેમનું તેમ મૂકવાનું, ઓકે, પ્લસ બી એન્ડ V3. તો અહીં ટુ બીના વર્તમાનના રૂપો છે, અહીં ટુ બીના ભૂતકાળના રૂપો છે, તેવી જ રીતના અહીં ટુ બીના ભવિષ્યના રૂપો સેલ બી અને વિલ બી થઈ જશે, ઓકે. પેસિવ વોઇસમાં જરા વચન મુજબ યાદ રાખવાનું, જો અહીં આઈ સેલ આપેલું હોય અને કર્મ આપણે શોધવાનું છે. શું કરવાનું છે? કર્મ. કારણ કે આ બીજા નંબરની વસ્તુ છે. આપણે જ્યારે એક્ટિવ વોઇસનો લેક્ચર નંબર 2 જોજો, તેમાં પહેલી વસ્તુ શું છે? તો કે યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ ઓબ્જેક્ટ ફ્રોમ એક્ટિવ વોઇસ એન્ડ પુટ ઇટ ઓન ધ પેસિવ વોઇસ એઝ ધ સબ્જેક્ટ પ્લેસ, ઓકે. બટ હિયર ઇન ધીસ ઇઝ વી આર લર્નિંગ ઇઝ ધ નંબર 2 ઓફ રૂલ્સ, ઓકે. સેકન્ડ રૂલ છે જે ચેન્જ થશે. તો તે સેકન્ડ રૂલમાં માનો કે આઈ સેલ વાળું સેન્ટેન્સ આપેલું હોય, તો પેસિવ વોઇસમાં આપણે સૌથી પહેલાં ઓબ્જેક્ટ શોધવાનું છે. તો ઓબ્જેક્ટમાં કદાચ બીજું કંઈ મળે અને વચન મળે, તો સેલનું સેલ નથી રાખવાનું ત્યાં, એનું બદલી જાય વિલ થાય. એટલે સેલ તમે જાણો છો તે રીતે સેલ માત્ર ફર્સ્ટ પર્સન આઈ એન્ડ વી સાથે જ વપરાશે. બસ એટલી જ વસ્તુ અહીં તમારે માઇન્ડમાં રાખવાની છે, ઓકે. નંબર 4, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે કે ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળમાં ટુ બીના રૂપો ઓલરેડી આપેલા જ છે, MER. હવે અહીં ચાલુ ક્રિયા છે, એક્શન ઓન ગોઈંગ છે,
તેથી અહીં આવશે VING પ્રેઝન્ટ પાર્ટિસિપલ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે છે ઓકે તો પેસિવ વોઇસમાં શું કરવાનું છે તો ટુ બી ના રૂપો જે છે એમને મૂકવાના છે એમ ઇઝ આર ઓકે હવે અહીં ટુ બી નું ING રૂપ મૂકવાનું છે એક્શન છે ઓન ગોઈંગ દર્શાવવા માટે કારણ આપણે ING વાળું અહીંયા રૂપનો ઉપયોગ કરી શકીએ જો અહીં ગોઈંગ હોય તો તેનું V3 થઈ જશે ગોન તેથી બીઈંગ આગળ મૂકવું પડે કારણ કે એક્શન ઓન ગોઈંગ દર્શાવી છે તેથી બી ટુ બી ના જે રૂપો છે બીજા નંબરમાં મેં સમજાવ્યું કે એક્ટિવ વોઇસમાં રહેલા કારણને અનુરૂપ આપણે ટુ બી નું યોગ્ય રૂપ એટલે અહીં યોગ્ય રૂપ આવશે બીઈંગ ઓકે એવી જ રીતના નંબર 5 કન્ટિન્યુઅસ પાસ્ટ એટલે કે ચાલુ ભૂતકાળ તો તે ચાલુ ભૂતકાળ હોય મિત્રો તો અહીં જે એમિઝાર હતા વર્તમાનના એવી રીતના ભૂતકાળમાં આવશે વોઝ વર વોઝ વરની સાથે વર્બ આઈએનજી પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેને તમે ઓળખો છો ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ તરીકે ઓકે તો તેમાં શું કરવાનું છે તો વોઝ વેરનું વોઝ વર પ્લસ અહીં જે હતું બીઈંગ એમ બીઈંગ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ બીઈંગ ઓકે હવે તમે જુઓ અહીં નંબર 3 આપણે સાદા કાળનો અભ્યાસ કર્યો સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ અહીં નંબર 2 જ છે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય આપણે ટેબલ પર દેખાય છે નો બીકોઝ ઇટ્સ નોટ પોસિબલ ટુ ચેન્જ કન્ટિન્યુઅસ ફ્યુચર ઇન્ટુ પેસિવ વોઇસ ઓકે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે ચાલુ ભવિષ્યને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકતા નથી ઓકે ઇઝ ધ રૂલ ઓફ ઇંગ્લિશ ગ્રામર નંબર 6 ડાયરેક્ટલી વી આર ગોઈંગ ટુ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ તો પૂર્ણ વર્તમાનકાળમાં ટુ હેવના રૂપો હેવ અને હેઝ ની સાથે V3 પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય તો પેસિવ વોઇસમાં શું થશે તો કે હેવ હેઝ નું હેવ હેઝ ટુ બી નું અહીં ભૂત કૃદંત બીન એન્ડ V3 નું V3 નંબર 7 પરફેક્ટ પાસ્ટ જોજો મજા આવશે આમાં મિત્રો હા પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં શું આવે છે તો કે હેવ હેઝ નું ભૂતકાળનું રૂપ હેડ પ્લસ V3 ઓકે હવે હેડ પ્લસ V3 આવે તો હેડ નું હેડ પ્લસ ટુ બી નું ભૂતકાળનું ભૂતકૃદંત બીન એન્ડ V3 અહીંયા આવશે ઓકે હવે અહીંયા તમે જુઓ પરફેક્ટ શબ્દ આવશે એટલે ટુ હેવના રૂપો આવશે અહીં વર્તમાનના ટુ હેવના રૂપો છે હેવ અને હેઝ અહીં હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ પરંતુ તફાવત શું છે આ એકદમ ઇઝી છે તમારા માટે અહીં સુધી હું તમને નહોતો આ શબ્દો કહેતો પણ અહીં કહી શા માટે તો કે અહીં તમારે V3 ઓલરેડી આપેલું જ હોય છે જે તમારે પેસિવ વોઇસમાં કમ્પલસરી છે જુઓ તમે પેસિવ વોઇસના ટેબલ પર V3 ઓકે જોઈ શકો છો તમે તો એ V3 અહીંયા તમને પરફેક્ટ ટેન્સમાં તો ઓલરેડી આપેલું જ છે હવે વાત રહે અહીં હેવ હેઝની તો તે વચન મુજબ ફરે આઈ હેવ વી હેવ યુ હેવ ધે હેવ હી સી ઇટ હેઝ પરંતુ અહીં તમારે પરફેક્ટ પાસ્ટમાં તો એ પણ ટેન્શન નથી સો આઈ એમ સેઇંગ યુ દેટ ઇટ્સ વેરી ઇઝી આ ખૂબ જ ઇઝી છે ભાઈ ઓકે અહીંયા હેડ નું હેડ રાખવાનું છે અને V3 વચ્ચે માત્ર બીન મૂકવાનું છે ઓકે નંબર 8 સિમ્પલ મોડલ્સ સિમ્પલ મોડલ્સ એટલે તો કે MMA લખેલું છે MA એટલે મોડલ ઓક્ઝિલરીસ આ બિગિનર્સ માટે જ બોલું છું બાકી બધાને ખ્યાલ છે કે મોડલ્સ એટલે શું મોડલ્સ એટલે મોડલ ઓક્ઝિલરી એક પ્રકારના ઇંગ્લિશ ગ્રામરના વિશિષ્ટ ક્રિયાપદો જેવા કે સેલ વિલ કેન મે મસ્ટ માઇટ શુડ વુડ કુડ આ વગેરે જે ક્રિયાપદો છે તે ક્રિયાપદોમાંનું કોઈ પણ એક ક્રિયાપદ અહીં હશે અને સાથે આપેલું હશે ક્રિયાપદનું મૂળ રૂપ V1 તો એવા સમયે તમારે પેસિવ વોઇસમાં શું કરવાનું છે તો કે જે મોડલ્સ આપેલું છે તે મોડલ્સ જેમનું તેમ સાથે ટુ બીનું મૂળ રૂપ બી એન્ડ V3 ઓકે આ તમારે મૂકવાનું છે હવે આવે છે પરફેક્ટ મોડલ્સ જેવી રીતના મેં હમણાં તમને શબ્દ સમજાવ્યો કે પરફેક્ટ આવશે એટલે ટુ હેવના રૂપો આવશે જુઓ તમે મોડલ્સ પરફેક્ટ મોડલ્સ અને સિમ્પલ મોડલ્સ વચ્ચે તફાવત અહીં માત્ર મોડલ્સની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ્યારે અહીં પરફેક્ટ પૂર્ણ શબ્દ આવે છે એટલે મોડલ્સની સાથે હેવ આવ્યું જોવો યાદ આવ્યું અહીં પણ હેવ હેવનું રૂપ અહીં પણ હેવ અને સાથે V3 અહીં પણ V3 અને V3 એટલે ટુ હેવના રૂપોની સાથે V3 ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ પૂર્ણ તો પેસિવ વોઇસમાં શું કરવાનું તો કે જે મોડલ છે તે મોડલ્સ એમનું જેમ પછી હેવનું હેવ ટુ બીનું પાસ્ટ પાર્ટિસિપલ બીન એન્ડ V3 ઓકે હવે આવશે પરફેક્ટ પાર્ટિસિપલ ફરી પાછો પરફેક્ટ શબ્દ આવ્યો મિત્રો તો અહીં પરફેક્ટ પાર્ટિસિપલ
આને આપણે કહીશું ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ, આને આપણે કહીશું પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જ્યારે અહીં પરફેક્ટ એટલે પૂર્ણ, પાર્ટિસિપલ એટલે કૃદંત. તો પૂર્ણ એટલે હેવનું રૂપ, એને કૃદંત એટલે આઈએનજી. તો હેવિંગ પ્લસ વી થ્રી જ્યારે આપેલું હોય એકદમ ઇઝી. હેવિંગનું હેવિંગ પ્લસ વચ્ચે તમારે માત્ર બીન મૂકવાનું અને વી થ્રી. ઓકે, તો નંબર 10 એન્ડ નંબર 7 આર વેરી ઇઝી ફોર યુ પીપલ. નંબર 11 ઇન્ફિનિટિવ. તો ઇન્ફિનિટિવમાં શું હોય છે? તો કે ઇન્ફિનિટિવમાં 2 ની સાથે આવશે ક્રિયાપદનું મૂળરૂપ, એન્ડ પેસિવ વોઇસમાં 2 નું કરવાનું છે 2B એન્ડ વી થ્રી. તો અહીં મિત્રો તમારી પાસે નોલેજ શેનું હોવું જોઈએ પેસિવ વોઇસ માટે? તો કે ક્રિયાપદોનું જ્ઞાન. એક્ટિવ વોઇસના વાક્યો ઓળખી જશો તો પેસિવ વોઇસના વાક્યો ઓટોમેટિક થશે જ્યારે આ ટેબલનો અભ્યાસ કરીશો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધ નોલેજ ઓફ વર્બ્સ. ક્રિયાપદોનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ, કારણ કે અહીં તમારે ક્રિયાપદોમાં ત્રીજું રૂપ જે છે તે મહત્વ ધરાવે છે. જો તમે ક્રિયાપદના ત્રીજા રૂપમાં ભૂલ કરશો તો તમારું સેન્ટેન્સ ખોટું પડવાની શક્યતાઓ છે. માટે ક્રિયાપદોના જે રૂપો છે તેનો અભ્યાસ વ્યવસ્થિત કરી લેજો. અને મિત્રો જો હા, આપને એમ લાગતું હોય કે આપના વાઘમજી સર છે તેના લેક્ચરમાં મજા આવે છે અને વ્યવસ્થિત સમજાય છે જે સમજાવે છે તે, તો તમે અમારી ચેનલ પર જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધ એમ્બિશન સ્ટડી સેન્ટર જૂનાગઢ તરફથી વાઘમજી સરના ધન્યવાદ. બાય.